नंबर 5 एक रेखा सी मम्मी हसीना भाग 2 नो संपूर्ण सॉल्यूशन એમાં આપણે જોઈએ 10મો પ્રશ્ન પ્રશ્ન નંબર 9 સુધી જે છે તે આપણે આગળના ભાગ 1 ની અંદર જોયું હતું હવે ભાગ 2 માં આપણે જોઈશું 10મા પ્રશ્નથી વાક્ય વાંચી આપેલા શબ્દ કે શબ્દ સમૂહનો અર્થ ધારો અને સાચા અર્થ ઉપર ખરાની નિશાની કરો હવે અહીં આપણે જોઈ શકો છો આપ્યું છે પહેલું વાક્ય કે બીરવાએ મેળામાં જવું છે એટલે જવું જ છે એવું વેન લીધું બીજું આઈસ્ક્રીમ અત્યારે ને અત્યારે જોઈએ જ વેન લઈ જીગના રડવા માંડી તો અહીંયા વેન એટલે શું તો વેન એટલે વાણી જીદ કે વાદ તો જવાબ આવશે જીદ એટલે જીદ ઉપર આપણે ટીક કરીએ ત્યાર પછી જોઈએ બીજું તો અહીંયા તમે જોશો તો કિનુની નોટ જોઈ હિનુએ ટીખળ કરી જુઓ જુઓ આના અક્ષર તો મકોડાની લાઈન જેવા છે બીજું વાક્ય અમન રોજ સુગંધીદાર પાવડર લગાવી આવે એટલે વર્ગમાં બધા ટીખળમાં એને અંતરની દુકાન અત્તરની દુકાન કહે તો અહીંયા ટીખળ એટલે શું તો આનંદ ખાતર કરેલી મશ્કરી ગમ્મત કે મજાક તો જવાબ આવશે આનંદ ખાતર કરેલી મશ્કરી ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું એમાં પહેલું વાક્ય રીટાબહેન અને નીતાબહેન એકમેકને ઓળખતા નહોતા છ મહિના સાથે કામ કરતા કરતા એવી મિત્રતા થઈ કે એકબીજાના સ્વજન બની ગયા બીજું વાક્ય પપ્પાએ ભગરી ભેંસ વેચી ત્યારે જાણે સ્વજન ગુમાવ્યું હોય તેવું ટીનીને લાગ્યું તો અહીંયા સ્વજન એટલે તો કે પ્રિય માણસ વહાલું કે પોતાનું માણસ તો સ્વજન એટલે જવાબ આવશે પોતાનું માણસ ત્યાર પછી ચોથું એમાં પહેલું વાક્ય કવાયત કરવા જવું ન પડે એટલે રિંકુએ પેટમાં દુખતું હોવાનો ઢોંગ કર્યો બીજું વાક્ય ઓશિકા ઉપર ચાદર ઓઢાડીને પોતે સૂતેલા હોવાનો ઢોંગ કરી મૈત્રી અને પિંકુ નદી કિનારે ફરવા ગયા તો અહીંયા ઢોંગ એટલે શું તો કે ખોટો દેખાવ નકલ કે અભિનવ તો જવાબ આવશે ખોટો દેખાવ ત્યાર પછી પાંચમામાં પહેલું વાક્ય આ દાળ નથી નરિયું પાણી જ પાણી છે બીજું વાહ તારા અક્ષરો તો નરિયા મોતીના દાણા છે તો અહીંયા નરિયું એટલે નળિયું નીતર્યું કે ના જેવું જ કે નીતરેલું તો જવાબ આવશે અદલ ના જેવું જ અહીંયા નરિયું એટલે ના જેવું જ ત્યાર પછી છઠ્ઠું વાક્ય એની અંદર છઠ્ઠાની અંદર પહેલું વાક્ય બાળકના રડવાનો અવાજ સાંભળી માં સડાક દઈને દોડી બીજું વાક્ય પપ્પાની બૂમ પડતા જ સડાક દઈને પથારીમાંથી ઊભા થઈ જવું પડે તો સડાક દઈને એટલે તમાચો મારીને ઝપાટાબદ્ધ કે સીધી રીતે તો જવાબ આવશે ઝપાટાબદ્ધ ત્યાર પછી સાતમું એમાં પહેલું મમ્મી અસલી મિજાજમાં હોય ત્યારે ગીતો ગણગણે છે બીજું વર્ગમાં બેઠેલા ડાહ્યા ડમરા બાળકો રિસેસ પડતા જ અસલી મિજાજમાં આવી ધમાલ મસ્તી કરે છે તો અસલી મિજાજ એટલે રોફ ત્યાર પછી સત્તરમો સવાલ ઉદાહરણ પ્રમાણે કવિતા જેવા વાક્યો રચો તો એમાં જોઈએ પહેલું મને કકડીને ભૂખ લાગી છે તો લે 56 ભોગ તને આપું તરસથી મારું ગળું સુકાય છે તો લે આખી નદી તને આપું મારે દૂર દૂર ફરવા જવું છે તો લે આખું જંગલ તને દઉં મને ગરમી લાગે છે તો લે આખી શિશિર તને આપું ત્યાર પછી પાંચમું તને ઠંડી લાગે છે તો લે આખો સૂરજ તને સોંપું મારે ખૂબ વાંચવું છે તો લે આખું પુસ્તકાલય તને આપું ત્યાર પછી 18મો સવાલ આપેલ પરિસ્થિતિને લાગુ પડતા શબ્દ કે શબ્દ સમૂહ કાઉન્સમાંથી પસંદ કરી અને વાક્યોની સામે લખો તો આળસુની તેનો પીર અક્કલનો કે ની ઓથમીર હરખ પદુડી ચમચો કે ચમચી મૂરખના સરદાર હોશિયારનું પૂછડું તો આ જોઈએ આપણે અહીંયા પહેલું વિનુ કુહાડીથી એ જ ડાળ કાપી રહ્યો છે જે કે જેના પર એ બેઠો છે તો એ મૂરખનો સરદાર કહેવાય બીજું માહીને ટીવી પર કાર્ટૂન જોવું છે એટલે તે ટીવી સામે ગોઠવાઈ ગઈ છે અને હવે ટીવી ચાલુ કરી આપવા મમ્મીને બૂમો પાડે છે એટલે કે પોતે જાતે નથી શરૂ કરતી તો એ આળસુની પીર છે ત્રીજું મિનીના પપ્પા તેના માટે વાર્તાનું પુસ્તક લાવ્યા ને તરત આજુબાજુમાં રહેતી તેની બહેનપણીઓને બતાવવા દોડી ગઈ તો એને આપણે કહીશું હરખ પદોડી ત્યાર પછી જોઈએ ચોથું શિક્ષકે પાટિયા ઉપર રકમ લખી કે બીજી મિનિટે જ ચારું દાખલું ગણીને જવાબ બતાવવા ઊભી થઈ ગઈ તો અહીંયા આવશે હોશિયારનું પૂછડું પાંચમું સાયકલના પાછળના પૈડામાં પંક્ચર હોવાથી ચિમન સીટ ઉપર આગળ ઝૂકીને બેઠો તો એને આપણે કહીશું અક્કલનો ઓથમીર ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 19 નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો જોઈએ સરસ મજાની કાવ્ય પંક્તિ તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું નિમર મરનું જંતર હું છેડું ઉભે વરસાદ તારે હોય તો પલળવું તો આખો અષાઢ તને આપું સૂરજ ફેંકે છે કુણા કિરણોના તીર ચાલ સામી છાતીથી એની ખમીએ જોઈએ પ્રશ્ન નંબર 20 નીચેના શબ્દોની સાચી જોડણી પસંદ કરીને લખો તો ઓફિસ
નિજોડણી રિસીવર મૃત્યુ મિજાજ અદ્ભુત અહીંયા તમે જોઈ શકો છો કે લીલા અક્ષરની અંદર જે આપણે લખેલા છે તે દરેક જે છે તે સાચી જોડણી છે બુદ્ધ વિચિત્ર ઇલેક્ટ્રિક વિસ્મય અને વિનાશ તો આ પ્રમાણે આપણે સાચી જોડણીઓ લખી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર 21 નીચેના શબ્દોના ઉલટા અર્થવાળા એટલે કે વિરોધાર્થી શબ્દ લખો એમાં અનુકૂળનું વિરોધાર્થી પ્રતિકૂળ અતિવૃષ્ટિનું અનાવૃષ્ટિ અધ્યતનનું પુરાતન અધિકનું ન્યૂન આગળનું પાછળ આચારનો વિરોધી અનાચાર ઇનકારનો વિરોધી સ્વીકાર ઉચિતનું વિરોધી અનુચિત ઉદયનું વિરોધી અસ્ત અને જયનું વિરોધી થશે પરાજય ત્યાર પછી પ્રશ્ન નંબર 22 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એમાં પહેલો સવાલ કપાળે કરાતું કંકુનું ગોળ ટપકો તો ચાંદલો બીજું દરરોજના કામની નોંધ પોથી તો ડાયરી અથવા તો રોજનીશી ત્રીજું બિનજરૂરી વધુ પડતું બોલવું કે કરવું તો દોઢડાહા પણ ચોથું આનંદ માટે કરેલી મશ્કરી તો ટીખળ પાંચમું તળે ઉપર કરી નાખવું તે એટલે ઉથલ પાથલ અને છઠ્ઠું ધીમા પવનમાં ઝાડ પાનનો થતો અવાજ એટલે મરમર ત્યાર પછી જોઈએ આપણે કેટલીક સરસ મજાની પ્રવૃત્તિઓ એમાં પહેલું છે કહો તમે તમારા મમ્મી જેવા છો કે પપ્પા જેવા છો તો મારા દાદા દાદીનું કહેવું છે કે હું મારા પપ્પા જેવી દેખાઉં છું બીજું તમારામાં અને તમારા મમ્મી પપ્પામાં કઈ કઈ બાબતો સરખી છે તો દલીલ શક્તિ સાચી વાતને વળગી રહેવાનો આગ્રહ વસ્તુઓની ગોઠવણ અંગેના ચોકસાઈ ચીવટ મમ્મી જેવા છે મારી ચાલવાની રીત જમવાની પદ્ધતિ અને આંખો પપ્પા જેવી છે ત્યાર પછી ત્રીજું તમે ક્યારેય તમારા મમ્મી કે પપ્પા જેવા દેખાવા માટે પ્રયત્ન કરો છો અને શું શું કરો છો તો હું મારી મમ્મી જેવા દેખાવા દુપટ્ટાની સાડી બનાવી પહેરું છું કપાળમાં તેના જેવા જ ગોળ લાલ ચાલો ચોંટાડું છું તેની જેમ વચ્ચે પાફી પાડી અને વાળ ઓળાવું છું ઘણીવાર તેની બોલવાની સ્ટાઇલની નકલ પણ કરું છું તે જ પ્રમાણે મારો નાનો ભાઈ પપ્પા જેવા દેખાવા ક્યારેક કાજળની એ મૂછો બનાવી અને પપ્પાની જેમ ટટાર ચાલે છે ચોથું તમારા મમ્મી પપ્પા તમને કયા કયા નામે બોલાવે છે તો મમ્મી પપ્પા મારી નાની બહેનને ગોટુ અને મને ગુડ્ડી કહીને બોલાવે છે ત્યાર પછી બીજો સવાલ પાંચમા ધોરણમાં તમે ફિયોના સાથે દોસ્તી કરેલી અને આજે મિની દોસ્ત બની એ બંને છોકરીઓ વચ્ચે શું શું સામ્ય છે શું શું ફરક છે તો ફિયોનાને મમ્મી હોવા છતાં એક આધેડ ઉંમરના આયા બહેન એની કાળજી રાખતા હતા મિનીને મમ્મી નહોતી તેથી તેની કાળજી એક માજી લેતા હતા આમ બંનેને આયા બહેન પાસે રહેવું પડતું હતું ફિયોનાને ફરજિયાત ઘરમાં ભરાઈ રહેવું પડતું હતું તોફાન મસ્તી કે ગમતું કાર્ય કરી શકતી નહીં આથી તે ઉદાસ હતી ત્યાર પછી ત્રીજો સવાલ તમારા કુટુંબમાં કે તમારી આસપાસ કોઈનું મૃત્યુ થયું છે ઘરના સભ્યના મૃત્યુ પછી તમે જોયેલી કુટુંબમાં સર્જાતી બદલાતી પરિસ્થિતિ વિશે 8-10 વાક્ય લખો તો હા મેં મારા ઘરમાં ઘરના મોભી પિતાના મૃત્યુને જોયું છે એમના ગયા પછી ઘરમાં દિવસો અને મહિનાઓ સુધી ઊભો થયેલો ખાલી પોય અમારા કુટુંબમાં ન પૂરી શકાય એવી ખોટ હતી એમના ગયા પછી પ્રભાવ ગયો અને અભાવ ઊભો થયો અભાવમાં પણ સૌ ચૂપ અભાવ કારમો લાગ્યો અસહ્ય લાગ્યો સૌને એમના સ્મરણ સાથે પીડતો રહ્યો એમના પ્રભાવથી ઘણા પ્રશ્નો એમ જ શમી જતા સૌનું તેઓ પૂછવા ઠાણું હતા આજે એમનો અભાવ ખૂબ સાલે છે ત્યાર પછી ચોથું બે બે વખત ધીમેથી અને બે બે વખત ઝડપથી બોલો તો અહીંયા જે વાક્યો આપણને આપેલા છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને બોલવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કવિતાના ત્રણેય ભાગમાં આ શબ્દોને તેના જેવા અર્થવાળા શબ્દોની જગ્યાએ મૂકો અને આ શબ્દ સાથે કવિતા વાંચી સંભળાવો કાવ્ય પઠન કરવાની મજા ક્યારે અને કેમ આવી એને તમારા મિત્ર સાથે ચર્ચા કરો તો જો આળસ ભરેલી પકડ દાવ તો ઊભી થા આળસ ભરેલી અલી ટેકરી અને ચાલ હવે પકડ દાવ રમીએ તો આવી રીતે બે વાક્ય બનવાના છે હરિયાળા અને ઘાસથી ભરેલા તો વાક્ય બનશે ઘાસથી ભરેલા મેદાનોમાં એવું કંઈક દોડ અરે એવું કંઈક દોડ અરે હરિયાળા દરિયામાં હોળી ચાલો ત્યાર પછી ત્રીજું કુમળા અને વેઠીએ તો સૂરજ ફેંકે છે કુમળા કિરણોના તીર અને ચાલ સામે છાતીએ એને વેઠીએ ઊભી થા ત્યાર પછી પ્રશ્ન નંબર 6 મમ્મીએ શીખવેલ ભીંડાના શાકની રેસીપી જતીનભાઈ ભૂલી ગયા છે તો જૂથમાં ચર્ચા કરી રેસીપીનો યોગ્ય ક્રમ વર્ગ સમક્ષ રજૂ કરવાનો છે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બધી જે પ્રવૃત્તિઓ છે તે આપવામાં એટલે કે બધી જે બાબતો છે તે આપવામાં આવેલી છે એમાંથી એક નંબર જે છે તે ક્યાં આવશે તો કે સર્વપ્રથમ ભીંડાને પાણીથી ધોઈ નાખો તેની સામે આપણે એક નંબર કરીએ ત્યાર પછી બે નંબરનું વાક્ય આવશે સ્વચ્છ કપડાં વડે ભીંડો લૂછો ત્યાર પછી 3 નંબર ઉપર આવશે ચપ્પુથી ભીંડા સમારો 4 નંબર ઉપર આવશે ગેસ ચાલુ કરો ત્યાર પછી 5 નંબર ઉપર આવશે શાકનો વઘાર કરી ભીંડા કડાઈમાં નાખો ત્યાર પછી 6 નંબર ઉપર આવશે વઘાર પછી ભીંડામાં હળદર અને મીઠું નાખો
ત્યાર પછી 7 નંબર ઉપર આવશે થોડી થોડી વારે શાક હલાવો, ત્યાર પછી 8 નંબર ઉપર આવશે શાક ચડી જાય પછી મરચું ને મસાલો નાખો, અને 9 નંબર ઉપર આવશે ગેસ બંધ કરી અને કડાઈ ઢાંકી દો। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 અભ્યાસ કરો। તો અહીંયા તમે જોશો તો કંઠ દ્વારા બોલાતા શબ્દો છે ક ખ ગ અને ઘ, બરાબર છે। ત્યાર પછી તાળવા વડે બોલાતા શબ્દો છે ચ છ જ અને ઝ। ત્યાર પછી મૂર્ધન્ય એટલે કે જીભનો આગળનો ભાગ એ પેઢાને કે ઉપરના કઠણ તાળવાને સ્પર્શે ટ ડ ઠ ડ અને ઢ। ત્યાર પછી દંત્ય એટલે કે ઉચ્ચારણ કરતા જીભનો આગળનો ભાગ દાંતના જે ભાગ હોય છે ઉપલા ભાગને સ્પર્શે છે જેમ કે ત ફ દ અને ધ। અને હોઠ એટલે ઉચ્ચારણ કરતા નીચલો હોઠ ઉપલા હોઠને સ્પર્શે જેમ કે ત ફ દ અને ધ। અને હોઠ એટલે ઉચ્ચારણ કરતા નીચલો હોઠ ઉપલા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8 સમજો અને બોલો। જીભ ક્યાં આડે છે કંઠ અને ગળું, તો કે કરમ ગરમ ઘર અને ખાટલો। જીભ જ્યાં આડે ત્યાંથી શરૂ થતા શબ્દો, તાળું તો કે ચરબી છત્રી જરા અને જબલું, દાંતની પાછળનો ભાગ તો ટેન્ટી ડગલો ઢગલો અને ઠગ।